નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આજના મહત્વના સમાચાર જોઈએ તો લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યના 65 DYSPની બદલી કરવામાં આવી છે, તેમજ હૈદરાબાદના ટ્રેનિંગ પૂર્ણ કરનારા 8 IPSની પોસ્ટિંગ આપવામાં આવી છે, જ્યારે 5 IPSને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરની મહત્વની જગ્યા ગણાતા સાયબર ક્રાઇમના DYSP તેમજ અન્ય DYSPની પણ બદલી કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ હજી IPS અધિકારીની બદલીની રાહ જોવાઈ રહી છે. હવે ગણતરીના કલાકોમાં IPS અધિકારીઓની પણ બદલી થાય તેવી શક્યતા છે. આગળના સમાચાર જોઈએ તો ભારતને પહેલી વખત એશિયાઈ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની યજમાની મળી છે. આ ચેમ્પિયનશિપ કરવા માટે ગુજરાત આગળ આવ્યું છે. આ ચેમ્પિયનશિપ 2026માં અમદાવાદ કે પછી ગાંધીનગરમાં આયોજન કરવામાં આવશે. ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવના જણાવ્યા અનુસાર તાસ્કંદ ઉઝબેકિસ્તાનમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપ દરમિયાન તેને એશિયન વેઇટલિફ્ટિંગ માટે બોલી લગાવી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. રમતોનો મહાકુંભ એટલે કે ઓલિમ્પિક દરેક દેશનું સપનું હોય છે કે તેના દેશમાં ઓલિમ્પિક યોજાય, ત્યારે યુથ ઓલિમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036ના યજમાન બનવા ગુજરાત સજ્જ બન્યું છે, જેના માટે ગુજરાત સરકારે અત્યારથી જ તૈયારી આરંભી છે અને પ્રોજેક્ટનો અમલ શરૂ કર્યો છે. ઓલિમ્પિક 2036 માટે અમદાવાદમાં વિલેજ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનું પ્રેઝન્ટેશન આ વર્ષે ભારત IOC સમક્ષ રજૂ કરશે, જેના સમયબદ્ધ આયોજન માટે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં અમદાવાદના નોલેજ અને સ્પોર્ટ્સ કોરિડોર ઊભા કરવા વિચારણા કરવામાં આવી છે. મહત્વનું છે કે ગોદાવી વિસ્તારમાં થોડા સમય પૂર્વે જમીન અંગે સર્વે કરાયો હતો, તેની જાણકારી CMને બેઠક દરમિયાન આપવામાં આવી હતી. આગળના મહત્વના સમાચાર જોઈએ તો જામનગરમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. જામનગરના પેઢીમાં જાણીતા વકીલની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા વ્યક્તિએ વકીલની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, જેના પગલે વકીલના ભત્રીજાએ 15 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, તેમજ એક વર્ષ પહેલા સાયચા ગેંગના સભ્યોએ કેસ પાછો ખેંચવા માટે ધમકી આપી હતી. સાયચા ગેંગના સાગરીતોએ હારુન પાલીજાની હત્યા કરી હોવાની માહિતી સામે આવી રહી છે, ત્યારે 15 આરોપીઓને શોધવા પોલીસની વિવિધ ટીમ કાર્યરત કરવામાં આવી છે. આગળના મહત્વના સમાચાર જોઈએ તો અમદાવાદમાં ઘર ખરીદવું તે દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ સામાન્ય વર્ગના લોકો માટે આ સપનું અધૂરું રહી જાય છે. આ દરમિયાન અમદાવાદમાં રહેતા અને પોતાનું ઘર ન હોય તેવા લોકો માટે સારા સમાચાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત EWS પ્રકારના આવાસો માટે અરજી મંગાવવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા કુટુંબો માટે EWS 2 કેટેગરીમાં નરોડા, મુઠિયા, હંસપુરા, ગોતા વિસ્તારમાં 1055 આવાસો બનાવાશે. EWS 2 કેટેગરીના આ મકાનો માટે 15 માર્ચથી 13 મે 2024 સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcity.government.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. EWS 2માં 35 ચોરસ મીટરથી વધુ અને 40 ચોરસ મીટરથી ઓછા કાર્પેટ એરિયા, આર્થિક રીતે નબળા વર્ગના લોકો કે જેમના કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય તેવું ફોર્મ ભરી શકશે. ઘરની કિંમત 5,50,000 રૂપિયા રહેશે અને મેન્ટેનન્સની રકમ ₹50,000 એમ લાભાર્થીએ કુલ 6 લાખ રૂપિયા ભરવાના રહેશે. સુરતમાં માતા પિતાને સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં રડતા બાળકને શાંત કરવા પિતાએ 5 રૂપિયાનો સિક્કો આપ્યો હતો, જેમાં રમતા રમતા આ બાળક સિક્કાને કરી ગયું હતું, જેથી બાળકના પેટમાં ગયેલા સિક્કાને બહાર કાઢવા માટે પરિવાર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યું હતું, જેથી બાળકની સફળ સર્જરી કરીને સિક્કો બહાર કાઢવામાં આવ્યો હતો. આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો ગુજરાતમાં સરકારી કર્મચારીઓ રાજ્ય સરકાર સામે લડત લડવાના મૂડમાં છે. જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર નાબૂદી સહિત પડતર પ્રશ્નો ન ઉકેલાતા સરકારી કર્મચારી મહામંડળે હવે સરકારને આખરી અલ્ટિમેટમ આપ્યું છે. તારીખ 15 માર્ચે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને પાટનગર, ગાંધીનગરમાં ઉમટી પડવા એલાન કરાયું છે. આ જોતા સરકારની ચિંતામાં વધારો થયો છે. આગળના મહત્વના સમાચાર જોઈએ તો યાત્રાધામ પાવાગઢમાં 6 દિવસ રોપવે સેવા બંધ રહેશે, જેને કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પદયાત્રા કરી જવું પડશે.
મેન્ટેનન્સના કારણે પાવરકટ રૂપે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે. મેન્ટેનન્સ માટે 18-23 માર્ચ સુધી રૂપવે બંધ રહેશે. કુલ 6 દિવસ રૂપવે સેવા બંધ રહેશે. ત્યારબાદ 24 માર્ચથી રૂપવે સુવિધા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રૂપવે નિયમ અનુસાર વાર્ષિક મેન્ટેનન્સના કામગીરી કરવામાં આવી રહી છે. એને લઈ મેન્ટેનન્સ કામગીરી દરમિયાન દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે માતાજીનું શક્તિપીઠ આવેલું છે. હાલમાં પાવાગઢ ખાતે યાત્રાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલી રોપવે સુવિધા મરામતને કારણે 6 દિવસ બંધ રાખવામાં આવશે એવું ઉડન ખટોલાની સર્વિસ આપતી ઉષા પ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે. આગળના સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે. ગુજરાતમાં વસતા શરણાર્થીઓએ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી CAAના કાયદાને લઈને સરકારનો આભાર માન્યો છે. ભારતની નાગરિકતા મળવાની વાતને લઈને તેઓએ ખુશી વ્યક્ત કરી છે. ગુજરાતમાં વસતા શરણાર્થીઓની ગૃહ રાજ્યપ્રધાન સાથે મુલાકાત કરી CAAના કાયદાને લઈને આભાર માન્યો છે. ભારતની નાગરિકતા મળવાની વાતને લઈને તેમણે ખુશી વ્યક્ત કરી છે. TV9 સાથે વાતચીત દરમિયાન આ શરણાર્થીઓએ ગુજરાતમાં જીવન કેટલું સરળ થયું હોવાનો અનુભવ વર્ણવ્યો. તેમણે જણાવ્યું કે પહેલાં ખૂબ તકલીફોનો અનુભવ કર્યો છે. પાકિસ્તાનમાં જંગલરાજનો અનુભવ કરી અહીં આવ્યા હતા. હવે અમને નાગરિકતા આપવા બદલ સરકારનો આભાર માનીએ છીએ. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં અમને સુરક્ષિત હોવાનો અહેસાસ થાય છે. મહત્વનું છે કે ગુજરાતમાં 10,000 શરણાર્થીઓને CAAના કાયદાનો લાભ મળશે. અત્યાર સુધી 3,000 નાગરિકોને ગુજરાતમાં નાગરિકતા મળી છે. ગુજરાતમાં સૌથી વધુ પાકિસ્તાનના સિંધ પ્રાંતથી હિજરત કરીને લોકો આવ્યા હતા. આગળના સમાચાર જોઈએ તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઔડા તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત ગાંધીનગર લોકસભા અમદાવાદ પૂર્વ તેમજ અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં ₹3,012 કરોડથી વધુના 63 કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના અવસરે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. તેમણે 1900 જેટલા LIG આવાસ, મુહમ્મદપુરા અંડરપાસ, ભૂધાવી બ્રિજ, મલ્ટીપર્પઝ બિલ્ડિંગ, 7 હેલ્થ ATM, પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીનું લોકાર્પણ કર્યું હતું. તેમણે રેલવે અંડરબ્રિજ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, 40 સ્માર્ટ સ્કૂલ, વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ડ્રેનેજ લાઇન્સ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, LIG આવાસ, વેસ્ટ કલેક્શન સેન્ટર અને બ્રિજ કમ બ્રિજ સહિતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.